जो आमा रकम मोटी है एटले चोपड़ी ए बाजू में राखवानी। कोई एक अभ्यासक्रम में ए ग्रेड मेळवा माटे पांच वर परीक्षा की सरेराश 90 के तेथी वधु गुण होवा जोईए। पांच परीक्षाओ है एना 90 के एनाथी वधारे होवा जोईए। दरेक परीक्षा 100 गुणनी है। जो सुनीता प्रथम चार परीक्षा में 87, 92, 94 और 95 गुण मेळवे तो एने ए ग्रेड मेळवा माटे पांचमी परीक्षा में न्यूनतम एटले के ओछा में ओछा केटला गुण मेळवा जोईए। तो धारो के सुनीता पांचमी परीक्षा में एक्स गुण मेळवे छे तो ध्यान राखवामां धारो के ए ग्रेड मेळवा माटे सुनीता पांचमी परीक्षा में एक्स गुण मेळवे छे। तो हवे सुनीताना गुण 87, 92, 94, 95 में एक्स तो एना सरेराश गुण आ बधानो सरवाळो भाग्या पांच, पांच संख्या एटले नीचे पांच, आ सरवाळो 368 प्लस एक्स बाय 5 आवी थयो। पण सरेराश गुण ओछामां ओछा 90 एने कीधा छे, 90 के 90 थी वधारे ज होवा जोईए। तो सरेराश गुण आपणे शोध्या 90, आ पांच गुणाकारमां 9 × 5 = 45 એટલે 450, 368 બાદ બાકીમાં આમાંથી આ જાય એટલે 82। તો જવાબ આવો લખવાનો, સુનીતાએ એ ગ્રેડ મેળવવા માટે પાંચમી પરીક્ષામાં ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછા 92 ગુણ મેળવવા જોઈએ। હવે 23મો દાખલો જુઓ। બે પૈકી પ્રત્યેક 10થી નાનો હોય અને જેનો સરવાળો 11થી વધુ હોય તેવી ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકોની જોડી શોધો। ધારો કે ક્રમિક અયુગ્મ ધન પૂર્ણાંકો પહેલી એક્સ હોય તો બીજી એક્સ પ્લસ 2, પહેલી એક્સ હોય તો બીજી એક્સ, બે ઉમેરો ને, ધારો કે પહેલી 1 હોય તો આમાં 2 ઉમેરો 3 થાય, આમાં 2 ઉમેરો 5 થાય, અયુગ્મ આ પ્રમાણે 2 ઉમેરવાના એટલે આ 2 લખવા પડે ફરજિયાત। યુગ્મ કીધા હોય કે અયુગ્મ આ પ્રમાણે લખવાનું। પ્રત્યેક 10થી નાનો છે જ્યાં આ દરેક ઘટક 10થી નાનો છે। હવે આ જોડ આપણે શોધવી છે, એક્સ અને એક્સ પ્લસ 2 આ આપણે શોધવી છે, ધ્યાન રાખજો। હવે એને કીધું છે જેનો સરવાળો 11થી વધુ છે, જેનો સરવાળો 11થી વધુ છે, સરવાળો એટલે આ બેનો સરવાળો એક્સ અને એક્સ પ્લસ 2 આ 11 કરતાં વધારે એટલે કે 2x + 2 એટલે કે 2x > 11માંથી 2 જાય તો 9 એટલે x > 4.5, 9 / 2 એટલે 4.5, એક્સ 4.5થી વધારે હોય એટલે કે જો અહીં એક્સ બરાબર 4.5થી વધારે એટલે એક્સ બરાબર 5 લેતા અયુગ્મ કીધું છે એટલે આ જોડ એક્સ અને એક્સ પ્લસ 2 એટલે કે 5 અને 7 આવે। હવે 6 ના લેવાય, અયુગ્મ કીધું છે એટલે 6 ના લેવાય, 7 લેવાય, આ જોડ 7 અને 9 આવે। પછી અહીં 9 લઈએ ને તો અહીં 9 અને 11 થઈ જાય, પ્રત્યેક 10થી નાનો હોવો જોઈએ, પ્રત્યેક ઘટક 10થી નાનો હોવો જોઈએ તો આ એક્સ આ શક્ય નથી, એક્સ બરાબર 9 લેતા આ જોડ છે અહીં 9 અને 11 થાય આ શક્ય નથી એટલે આને લખવાની જરૂર, કારણ કે દરેક ઘટક 10થી નાનો હોવો જોઈએ, આ તો 11 મોટો થઈ ગયો તો આનો જવાબ આવે 5, 7 એક જોડ અને 9, 11 બીજી જોડ, આ 2 જોડ આવે। ફરીથી સમજો, ફરીથી બીજો દાખલો, બે પૈકી પ્રત્યેક 5થી મોટો હોય અને જેનો સરવાળો 23થી ઓછો હોય તેવી ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકની જોડ શોધો। તો ધારો કે ક્રમિક યુગ્મ ધન પૂર્ણાંકો એક્સ અને એક્સ પ્લસ 2 આપણે જોડ શોધવી છે,
प्रत्येक पांच थी मोटो छे। पांच थी नानो जवाब आवे थी नहीं लखवानो। हवे एनो सरवाळो 23 थी ओछो छे। आ बन्ने नो सरवाळो 23 थी ओछो छे। सरवाळो एक्स अने एक्स प्लस टू आ 23 थी ओछो। 23 माथी बे जाय एटले 21। 21 भाग्या 2 एटले के 10.5। 10.5 થી નાની હોય એવી સંખ્યા લેવાની અને 5 થી મોટી હોવી જોઈએ, પછી 5 થી મોટી અને યુગ્મ હોવી જોઈએ, આ રહ્યું ક્રમિક યુગ્મ। તો અહીં 5 થી મોટી અને 10.5 થી નાની આવી યુગ્મ સંખ્યાઓ, તો જુઓ એક તો x બરાબર 6, एक्स बराबर 8। हवे 6 लईए तो आ 6 अने 8 थाय, 8 लईए तो 8 अने 10 थाय। हवे 10 ए आवे, 10 लईए तो आ 10 ने 12 थाय, शक्य नथी कारण के आ 12 वधी जाय, एटले आ 2 जोड़ावे, एटले आ 2 जोड़ाई। હવે આપણે 10 આમાં આવે આમ તો, પણ 10 ના લીધા કારણ કે આમાં 10 એ આવે, જુઓ આ લખવું એટલે લખવાનું, અહીં 10 લઈએ તો અહીં 12, આ શક્ય નથી। કેમ શક્ય નથી? દરેક છે, દરેક ઘટક 5થી મોટો પણ આ 10થી નાનું હોવું જોઈએ, એટલે કે આ શક્ય નથી। તો એવું ને એવું આ દાખલો છે, જુઓ બે પૈકી પ્રત્યેક 10થી મોટો હોય અને જેમનો સરવાળો 40થી ઓછો હોય તેવા ક્રમિક અયુગ્મ પૂર્ણાંકોની જોડ શોધો। તો ધારો કે ક્રમિક અયુગ્મ પૂર્ણાંકો એક્સ અને એક્સ પ્લસ ટુ, આપણે આ જોડ શોધવાની છે। જેમનો સરવાળો 40થી ઓછો હોય, જ્યાં સરવાળો 40થી ઓછો છે, સરવાળો આ બેનો 40 કરતા ઓછો છે, આ 2x અહીં 38 થઈ જાય, એક્સ લેસ ધેન 19, 19થી નાની અને 10થી મોટી છે, આ 10થી મોટી અને 19થી નાની। હવે આની અંદર આવતી અયુગ્મ કઈ કઈ આવે? તો એક્સ બરાબર એક તો 11 આવે, 13, પછી 15, 17, આટલી આવે એક્સની, આટલી આ જોડ લઈએ તો 11 લઈએ તો અહીં 13, 13 લઈએ અહીં 13 લઈએ તો 15, 15 લઈએ તો અહીં 17, એક્સની જગ્યાએ 17 લઈએ તો અહીં 19, આ જોડ થાય, આ જવાબ। હવે આ દાખલામાં જુઓ 24માં 23થી ઓછો છે, એટલે આ 10 અને 12 આ પણ ચાલશો, આ એક્સ 10થી ઓછો પણ આ તો એક્સ પ્લસ 2 છે, આ જે બીજો એ ઘટક છે ને એ એક્સ પ્લસ 2, પહેલો ઘટક 10થી ઓછો હોવો જોઈએ, એટલે આ ત્રણે ત્રણ જોડ ચાલશે, આ એ ચાલશે, એટલે 6.8, 8, 10, 6, 8, 8, 10 અને 10, 12, આ ત્રણે ત્રણ જવાબમાં ચાલશે અહીં। આમાં જુઓ એક્સ 10.5થી ઓછો, એટલે એક્સ એટલે પહેલો ઘટક છે, આ પહેલો ઘટક 6, 8 ને 10 આટલું ધારે, બીજો તો ગમે તે હોઈ શકે। તો એ જ પ્રમાણે અહીં આગળ આ દાખલામાં આટલો જવાબ આવે।